મિત્રો, જામનગર જિલ્લામાં છેલ્લા 10-11 દિવસમાં કેસીસ ઘણા વધી રહ્યા છે કોરોનાના, જેના કારણે હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે એક સમય હતા જ્યારે લગભગ આ જ સમય એક મહિના પહેલાં અમારે પાસે ડબલ ડિજિટમાં પેશન્ટની સંખ્યા હતી કોરોના વોર્ડમાં, અને ત્યારથી વધીને આજે સવારે 8 વાગ્યાના આંકડા અગર તમને જણાવું તો લગભગ 246 જેટલા પેશન્ટ અત્યારે એડમિટેડ છે. દરરોજ જે પેશન્ટની આવક છે એ વધારે છે જેટલા લોકો એમાંથી સાજા થઈને દર્દીઓ રિલીઝ થઈ રહ્યા છે. એટલે ફરીથી હું આપ સૌને ચેતવા માગું છું કે કોરોનાની પરિસ્થિતિ જામનગર જિલ્લામાં ફરીથી એક વખત બગડી રહી છે અને ધીમે ધીમે કેસીસની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે. ગયા વર્ષે આ સમયમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો બહુ સારી રીતે પાલન કર્યા જામનગરમાં, જેના લીધે કોરોનાના સંક્રમણમાં જે સ્પીડ હતો એ બહુ ઓછી હતી અને બહુ હદ સુધી આપણે આ કેસીસને મેનેજ કરી શક્યા હતા. પણ આ વર્ષે ફરીથી હું આપ સૌને વિનંતી કરું છું કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો આપ અચૂકપણે ઇસ્તેમાલ કરો, અન્યથા પરિસ્થિતિ જે છે દિન પ્રતિદિન એ ખરાબ થઈ રહી છે. રાજ્ય સરકાર તરફથી આપણને સૂચના મળી છે તે પ્રમાણે અત્યારે અમારે દરરોજ 4000 જેટલા ટેસ્ટિંગ કરવાના છે, તે પૈકી 3200 જેટલા RT-PCR અને 800 જેટલા એન્ટીજેન ટેસ્ટિંગ અમે સિટીમાં કરવાના છીએ, સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં. એટલે મારી વિનંતી છે કે આપને કોઈ પણ સિમ્પટમ્સ લાગે તો આપ વગેર કોઈ પણ સંકોચ કર્યા વગર આપ અમારા અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, CHC કે GG હોસ્પિટલમાં પણ આપ જઈને અને પોતાનું ટેસ્ટિંગ કરાવી શકો છો. અત્યાર સુધી અમે 1,43,400 ગઈકાલ રાત્રે સુધીમાં એટલા લોકોને જામનગર જિલ્લામાં અમે વેક્સિનેશન કરી દીધું છે. હું ફરીથી આપ સૌને પણ રિક્વેસ્ટ કરું છું કે આજથી 45થી વધારે ઉંમરના બધા લોકો હવે વેક્સિન લેવા માટે એલિજિબલ છે. આપ લોકો નજીકના કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, સબ સેન્ટર હોય કે CHC હોય કે હોસ્પિટલ હોય, આપ જઈને અને ત્યાં વેક્સિનેશન આપ કરાવી શકો છો. ગ્રામ્ય વિસ્તારમાં 256 જગ્યાએ વેક્સિનેશનની કામગીરી ચાલુ છે અને કોર્પોરેશન વિસ્તારમાં 27 જગ્યા ઉપર વેક્સિનેશનની કામગીરી અત્યારે થઈ રહ્યા છે. બધા રેઝિડન્ટ વેલફેર એસોસિએશન, એને પણ હું રિક્વેસ્ટ કરું છું કે આપ લોકો મોટી સંખ્યામાં જઈને અને વેક્સિનેશનની કામગીરીમાં જોડાઓ અને વેક્સિન થઈને અને પોતાની જાતને આપ સેવ કરો. અત્યારે GG હોસ્પિટલમાં પણ OPD દિન પ્રતિદિન વધી રહી છે. લગભગ 40-50 જેટલા OPD અમારા માંડ રહી ગયા હતા ત્યારથી વધીને અને ગઈકાલે 216 જેટલા OPDના પેશન્ટ જે ફ્લૂ OPDમાં આવ્યા છે. તો આપ વિચાર કરી શકો છો કે એનો આ વખતે સ્પીડ બહુ વધારે છે. હું રોડમાં ચાલતા, પાર્કમાં કે હું કોઈ પણ જ્યાં લોકો ભેગા થાય છે બધી જગ્યા ઉપર હું જોઈ રહ્યા છું કે લોકો માસ્કનો ઉપયોગ કરવામાં બહુ ઢીલાઈનું વર્તન કરે છે. મારી રિક્વેસ્ટ છે આપ સૌને, નમ્ર વિનંતી છે કે આપ લોકો માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, બિનજરૂરી ભીડ એકઠા ન થાય એની આપ તકેદારી રાખશો, અને સાથે સાથે જે લોકોના વારો આવે છે આપ લોકો અચૂકપણે વેક્સિન લો. મેં પણ લીધી છે, આ બિલકુલ સેફ છે અને કારગર છે. મિત્રો, હું વિનંતી કરું છું બેંકમાં કાર્યરત બધા અધિકારીઓ કર્મચારીઓને, સાથે સાથે મર્ચન્ટ એસોસિએશન, ગ્રેન માર્કેટ, સોની બજાર, ચાંદી બજાર, લીંડી બજાર અને વર્ધન ચોક વગેરે વિસ્તાર જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થાય છે, અથવા જે કોઈ અધિકારી કર્મચારી માર્કેટમાં સાથે જોડાયેલા લોકો જેનો સંપર્ક એકબીજા સાથે બહુ વધારે થાય છે આખા દિવસ દરમિયાન, આપ લોકો અચૂકપણે વેક્સિનેશનની કામગીરીમાં જોડાઓ અને વેક્સિનેશનનો લાભ લઈને આપ પોતાની જાતને સેફ રાખો. થેન્ક યુ.